માનસ મોટિવેશન ચેનલના માધ્યમ દ્વારા અનિલભાઈ ચૌધરી આપની સાથે વાત કરી રહ્યા છે. મિત્રો, આજે ચારે બાજુ જે ઘટના ઘટી રહી છે એ ઘટના જોતાં ઘણી વખત એવો વિચાર આવે છે કે મિત્રો, સત્તા અને સંગઠન બંનેની જરૂર હોય છે. માત્ર સત્તાથી કશું થતું નથી અને માત્ર સંગઠનથી પણ કશું થતું નથી. હવે આપણી પાસે સંગઠન તો છે જ, પણ સત્તા નથી. આપણી પાસે સંગઠન છે, આપણે આપણા આખા ગામને ભેગા કરી દઈએ, આખા ગામના માણસોને એક મંચ ઉપર ભેગા કરી દઈએ, પણ આ બધા લોકો કશું કરી શકતા નથી. કારણ કે ખાલી જનસંખ્યા ભેગી કરીએ એનાથી આપણી કશું કામ થવાનું નથી. જનસંખ્યા પાસે સંગઠન બળ જરૂર છે, પણ જનસંખ્યા પાસે સત્તા નથી. આજે સંગઠન કરતાં વધુ પાવર સત્તાનો છે. સત્તા પાસે પાવર છે, સંગઠન પાસે પાવર નથી. એટલે આપણે કહીએ છીએ કે સંગઠિત થાઓ, સંગઠિત થાઓ જરૂરી છે, સંગઠિત પણ સંગઠન પાસે જ્યાં સુધી પાવર નથી, સંગઠન પાસે જ્યાં સુધી સત્તા નથી, ત્યાં સુધી સંગઠન કશું કરી શકવાનું નથી. માત્ર સંગઠન કશું જ કરી શકશે નહીં. કારણ કે સંગઠન તો આપણે ઘણા બધા લોકોને ભેગા કરી, ઘણા બધા માણસોને એકત્ર કરી શકીએ, ભાડેથી પણ લાવી શકીએ માણસો, પણ એ માત્ર ખાલી વિટનેસ છે, ખાલી આઈ વિટનેસ, ખાલી ઓડિયન્સ છે. એ કશું બોલવાના પણ નથી અને કશું કરવાના પણ નથી. જ્યાં સુધી આપણી પાસે સત્તા ના હોય, જ્યાં સુધી આપણી પાસે પાવર ના હોય, ત્યાં સુધી આપણે કશું કરી શકતા નથી. એટલે સત્તા એ મહત્ત્વની છે. હવે તમે જોયું છે કે આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં માણસોને રોકવામાં આવ્યા, જવા ના દીધા. સાચી વાત છે, કારણ કે સામે વ્યક્તિ સત્તાધારી છે, આપણે સત્તાવિહોણા છે. એટલે આપણે એમ કહીએ કે નથી જવાનું તો નથી જઈ શક નહીં જઈ શકીએ. આપણને કંઈ બેસો તો બેસવું પડશે. કેમ? આપણી પાસે સંગઠન છે, પણ આપણી પાસે સત્તા નથી. એટલે માણસ પાસે જ્યાં સુધી સંગઠન હોય એ પૂરતું નથી, પણ એની સાથે સાથે માણસ પાસે સત્તા હોવી ખૂબ જરૂરી છે. સત્તાનો પાવર છે. આજે જ્યાં સુધી આપણે સત્તા હાસિલ ના કરીશું ત્યાં સુધી આ જ પરિસ્થિતિ થવાની છે. એટલે ખાસ કરીને વિચારી લેજો કે આ બધું થઈ રહ્યું છે એના પાછળનું કારણ શું છે. તમે ઊંડા વિચાર કરો, ક્યારેક ક્યારેક આંતરિક વિચાર કરીને વિચાર કરી લેજો કે આ બધું જે થઈ રહ્યું છે એની પાછળ આપણે ક્યાંક ને ક્યાંક કેમ નિષ્ફળ જઈએ છીએ, આપણે કેમ આપણું ધારેલું કરી શકતા નથી કે કરાવી શકતા નથી. કારણ કે એનું એક જ કારણ છે કે સત્તા નથી. જ્યાં સુધી સરકારમાં આપણી ભાગીદારી ના હોય કે સરકારમાં આપણું કંઈ ઉપજતું ના હોય ત્યાં સુધી આપણી પાસે શું સત્તા છે ભાઈ? આપણી પાસે કોઈ સત્તા નથી. એટલે માત્ર ને માત્ર સંગઠન કરવાથી કશું થવાનું નથી અને આ જ પરિસ્થિતિ થશે. એટલે આપણે જો સંગઠન કરીએ તો એવું સંગઠન કરો કે એ સંગઠનનો ઉપયોગથી આપણે સત્તા પણ હાસિલ કરી શકીએ અને એવી સત્તા હાસિલ કરીએ, એવું સંગઠન થાય સત્તાનું,
અને એ સંગઠન જ્યારે રજૂઆત કરે, સત્તારૂપી સંગઠન, એક કરતાં અનેક માણસો સત્તાધારી ભેગા થાય તો આપણું કંઈ થાય. આમ ખાલી સંગઠન કરવાથી કશું જ થવાનું નથી મિત્રો. એટલે સરકારમાં ભાગીદારી તો છે જ, પણ એ વ્યક્તિઓ સંગઠિત નથી. પાછા સરકારમાં ભાગીદારી હોય પણ એ ભાગીદાર થયેલા લોકોનું એક સંગઠન હોય, અને એ સંગઠન જો ખરેખર સાચી દિશામાં કામ કરતું હોય, એ યોગ્ય દિશામાં કામ કરતું હોય, તો જ કંઈક થઈ શકશે. જેમ ઘણા બધા મંત્રીઓ ભેગા થાય અને એ મંત્રીઓને હેન્ડલ કરવા માટે એક મુખ્યમંત્રી હોય છે, કેમ મુખ્યમંત્રી રાખવામાં આવે? કારણ કે મંત્રીઓને આદેશ કરવો, મંત્રીઓને હેન્ડલ કરવા, મંત્રીઓને યોગ્ય દિશામાં એને નિર્દેશન કરવા માટે એક મુખ્યમંત્રી રાખવામાં આવે છે. એ જ રીતે આપણા સમાજની અંદર આપણે સત્તા મેળવી હોય તો એ સત્તા મેળવેલા લોકોનું એક સંગઠન, એક સંગઠન હોય અને એની ઉપર એક વડો હોય, સંગઠિત થયેલા સત્તાધારી લોકોનું એક સંગઠન હોય અને એનો એક એક વડો હોય અને તેના માર્ગદર્શન હેઠળ એની સત્રસાયામાં આપણે કામ કરીએ તો આપણું સંગઠન કામનું અને તો આપણી સત્તા યોગ્ય દિશામાં કામ કરશે. નહીં તો આપણી સત્તા બધી વિખેરાઈ ગઈ છે. બિલોરી કાચની અંદર તમે જોયું હશે કે પ્રકાશ એક જગ્યાએ કેન્દ્રિત થાય તો કાગળને પણ બળી જવું પડે, તેમ આપણે બધા આપણી શક્તિઓ, આપણું સંગઠન, સત્તાધારી લોકોનું સંગઠન વિખરાઈ ગયું છે. એટલે વિખરાઈ જાય પછી આ જ પરિસ્થિતિ થાય. એને જ્યાં સુધી એક જગ્યાએ એકત્રિત કરવામાં ના આવે ત્યાં સુધી એ કશું જ કામ લાગતું નથી. એટલે મારા યુવાન ભાઈ બહેનો, માત્ર ને માત્ર સંગઠનથી કશું થવાનું નથી, સંગઠન સાથે સાથે સત્તાની પણ જરૂર છે. સત્તા વગર, સત્તા એટલે પાવર, પાવર જ બધું કામ કરી શકે છે ભાઈ. પાવર બેઠો બેઠો પણ બધું કરાવી શકે છે. એટલે જ્યાં સુધી તમારી પાસે પાવર નથી ત્યાં સુધી તમે કશું જ કરી શકવાના નથી. તો આ સાથે હું મારા વિડીયોનું અહીં વિરામ કરું છું. મિત્રો, તમને આ વિડીયો પસંદ પડે તો તમારા મિત્રમંડળને શેર કરજો. એ સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત.